નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ કારેલિયા, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, જેનો ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર, બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે હેરન્સ ફોર્મ્યુલા કહીએ છીએ. મિત્રો, પાર્ટ 2માં આપણે દાખલા નંબર 4 સુધી અભ્યાસ કર્યો હતો. મિત્રો, દાખલા ખૂબ જ સરળ છે, સૂત્ર 20 છે, જેને સમજી વિચારીને તમારે ગણવાના છે, બરાબર. તો મિત્રો, આજે એવા જ કંઈક દાખલા, દાખલા નંબર 5 થી 12.1, સ્વાધ્યાય 12.1 ના દાખલા નંબર 5 થી આપણે શુભ શરૂઆત કરીશું, બરાબર. અને ભાગ 3, જેમાં દાખલા નંબર 5માં રકમ છે કે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ધારો કે ત્રિકોણની બાજુઓના માપ લખીએ, ધારો કે ત્રિકોણની બાજુઓના માપ અનુક્રમે 12x, 17x અને 25x આવું આપણે ધારીએ, બરાબર છે. હવે મિત્રો, તો કે ત્રિકોણની પરિમિતિ શું થશે? તો કે ત્રિકોણની પરિમિતિ, બરાબર, ત્રિકોણની પરિમિતિ શું થાય? ત્રણેય બાજુઓનો સરવાળો, ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, બરાબર. હવે ત્રિકોણની પરિમિતિ મિત્રો અહીંયા આપેલી છે, કેટલી આપેલી છે? 540 સેન્ટીમીટર. તો એ આપણે અહીંયા લખી નાખશું 540, બરાબર. ત્રણેય બાજુ આપેલી છે, એનો પણ સરવાળો કરીએ તો કે 12x વત્તા 17x વત્તા 25x, બરાબર. આ 540 એમને આ ત્રણેયનો સરવાળો 12 વત્તા 17 29, બરાબર. 29 અને 25 કેટલા થશે? તો કે 54x, બરાબર. હવે આ 54x થયા, તો x ને કરતા બનાવીએ 540, આ 54 છે એના છેદમાં જાય, એટલે 54 દાન 100 એટલે 540, તો x બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 10 મળ્યા. x બરાબર કેટલા મળ્યા? 10 મળ્યા. આથી ત્રિકોણની બાજુઓના માપ એવું કરીને લખીએ, આથી ત્રિકોણની બાજુઓના માપ, બરાબર. હવે ત્રિકોણની બાજુઓના માપ શું થશે? તો કે a બરાબર કેટલા લઈશું આપણે? a બરાબર 12x, તો 12x એટલે કે 12 ગુણ્યા x ની જગ્યાએ 10 મૂકો, તો 12 દાન કેટલા થાય? 120. 120 શું મૂકીશું? તો કે સેન્ટીમીટર. એવી જ રીતે b બરાબર કેટલા છે? 17x, તો કે 17 ગુણ્યા 10, એટલે આ પણ કેટલા થશે? 170 સેન્ટીમીટર. ત્યારબાદ c બરાબર 25x, તો કે 25 ગુણ્યા 10 બરાબર 250 સેન્ટીમીટર, બરાબર. 250 સેન્ટીમીટર, રાઈટ. હવે આપણે શું કરીશું આગળ? તો કે પહેલા તો આપણે ત્રણેય બાજુના માપ શોધી નાખ્યા, રાઈટ. હવે અર્ધ પરિમિતિ શોધીશું. તો કે અર્ધ પરિમિતિ બરાબર શું આવે? a + b + c છેદમાં 2, અથવા પરિમિતિ આપણને આપેલી જ છે, પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેટલી હતી? તો કે 540 ભાગ્યા 2, કેટલા આવશે? 200
70 સેન્ટીમીટર આ આપણને શું મળ્યું s બરાબર અર્ધ પરિમિતિ s બરાબર આપણને શું મળ્યું તો કે 270 સેન્ટીમીટર રાઈટ હવે મિત્રો શું કરીશું તો કે આપણે s બરાબર જે 270 સેન્ટીમીટર મળ્યા એ ઉપરથી આપણે s માઈનસ a s માઈનસ a એટલે s કેટલા આપ્યા હતા તો કે 270 a કેટલા છે 120 બરાબર એટલે 270 માંથી 120 માઈનસ કરો એટલે કેટલા આવે કરો તો 150 સેન્ટીમીટર એવી રીતે s માઈનસ b તો કે 270 b શું જોઈતા આપણે 170 એટલે આ કેટલા મળશે આપણને તો કે 100 સેન્ટીમીટર એવી રીતે s માઈનસ c તો કે 270 ઓછા c કેટલા છે 250 તો આ આપણને કેટલા મળશે તો કે 20 સેન્ટીમીટર કેટલા મળશે 20 સેન્ટીમીટર હવે મિત્રો આપણા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું ખૂબ જ સરળ થઈ ગયું બરાબર તો અહીંયા લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડરરૂટ s ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b ઇન્ટુ s માઇનસ c બરાબર હવે વેલ્યુ મૂકી દઈએ s બરાબર તો કે 270 ગુણ્યા s માઇનસ a તો કે 150 s માઇનસ b તો ગુણ્યા 100 અને s માઇનસ c તો કે 20 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર હવે મિત્રો 270 છે 150 છે અહીંયા 100 છે અહીંયા 20 છે આ બધાને આપણે એક્સપાન્ડ કરી શકીએ બરાબર તો એક્સપાન્ડ કરીએ બરાબર તે પહેલા આપણે અહીંયા 270 એનએમ હવે 150 છે એને આપણે એવી રીતે કરી શકીએ 30 ગુણ્યા 5 બરાબર 30 ગુણ્યા 5 કરી શકીએ રાઈટ હવે અહીંયા છે 100 બરાબર તો 100 ને આપણે એવી રીતે લખી શકીએ તો કે 100 તો આપણે શું કરીશું એમને મૂકીશું રાઈટ બરાબર ત્યારબાદ 20 છે તો 20 ને 5 ગુણ્યા 4 બરાબર હવે સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું ભૂલવાનું નથી 270 ગુણ્યા 30 એટલે કેટલા થાય તો કે 8100 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલા થશે તો કે 25 100 ગુણ્યા 4 એટલે કેટલા થશે 400 સેન્ટીમીટર સ્ક્વેર હવે એવું લખી શકીએ 81 એટલે 81000 એટલે કે 90 નો સ્ક્વેર અહીંયા 5 નો સ્ક્વેર અહીંયા 20 નો સ્ક્વેર લખી શકાય આમ કારણ કે 20 નો સ્ક્વેર 400 થાય 5 નો સ્ક્વેર 25 અને 90 નો સ્ક્વેર 81 થશે હવે આપણે આ જે કેપ છે રૂટ ની એ કાઢી શકીએ તો ડાયરેક્ટ આપણે શું લખીશું તો કે 90 ગુણ્યા 5 ગુણ્યા 20 આનો ગુણાકાર કરો ચલો તો કે 20 5 100 અને 100 ગુણ્યા 90 100 ગુણ્યા 90 એટલે કેટલા થાય તો કે 9000 કે 9000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર તો મિત્રો આ દાખલાનો જવાબ શું આવ્યો તો કે 9000 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર તો કે ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ 9000 સેન્ટીમીટર સ્ક્વેર આવે જે પૂરેપૂરી આ મેથડ પ્રમાણે આખો દાખલો આપણે ગણવાનો છે અહીંયા જવાબ આવે છે હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો મિત્રો હવે દાખલા નંબર 6 જે આજ એક્સરસાઇઝનો છેલ્લો દાખલો છે કે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર છે
અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. એટલે સમાન બાજુઓ છે એની બરાબર સમદ્વિ બાજુ, સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કે બે બાજુઓ જે ત્રિકોણની સમાન હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. બરાબર. હવે અહીંયા એવું કીધું છે કે એની પરિમિતિ 30 છે. હવે જે સમાન બાજુઓ છે પૈકી પ્રત્યેકની લંબાઈ એટલે 12 છે, તો 1 ની 12 બીજા જે બાજુ છે એની 12, ત્રીજી બાજુ ખબર નથી, તો એ આપણે શોધવાની. ત્યારબાદ આપણે દાખલાનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીશું. તો અહીં સૌપ્રથમ આપણે શું કરીશું, તો કે અહીં ત્રિકોણની બાજુઓ A બરાબર 12 સેન્ટીમીટર, B બરાબર 12 સેન્ટીમીટર અને C બરાબર 6 સેન્ટીમીટર છે. બરાબર. અહીં બરાબર શું લખીશું કે અહીં ત્રિકોણની બાજુઓ ત્રિકોણની બાજુઓ કઈ છે, તો કે A બરાબર 12 સેન્ટીમીટર, B બરાબર 12 સેન્ટીમીટર અને C બરાબર 6 સેન્ટીમીટર છે. બરાબર. તો હવે ત્રિકોણની પરિમિતિ શું આવશે, તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવશે, તો કે A પ્લસ B પ્લસ C, B પ્લસ C બાય 2, ત્યાં પરિમિતિ આપેલી છે 30 સેન્ટીમીટર, A બરાબર 12, B બરાબર 12 અને C શોધવાનો છે ભાગ્યા 2. બરાબર. તો હવે એ 2 છે. બરાબર. તો કે 12 વત્તા 12 એટલે કે 24, રાઈટ. બરાબર 6 સેન્ટીમીટર છે, મળી ગયું. હવે ત્રિકોણની પરિમિતિ પરિમિતિ શોધવાની છે, રાઈટ. તો ત્રણેય બાજુઓનો સરવાળો બરાબર, અહીંયા 30 આપેલા છે ત્રણેય બાજુઓ એટલે કે A પ્લસ B પ્લસ C, અહીંયા 30 એમના એમ, A બરાબર 12 વત્તા B બરાબર 12 વત્તા C શોધવાના છે, 30 એમના એમ, 24 વત્તા C બરાબર, 24 વત્તા C. હવે C ને કરતા બનાવો ને 24 છે બરાબરની ઓલી બાજુ જાય, તો C બરાબર 30 ઓછા 24 બરાબર, તો C બરાબર આપણને કેટલા મળ્યા કે 6, એટલે ત્રણેય બાજુઓ મળી ગઈ આપણને. હવે આપણે શું કરીશું, કે અર્ધ પરિમિતિ શોધીશું. હવે અર્ધ પરિમિતિ બરાબર એટલે કે S બરાબર A પ્લસ B પ્લસ C બાય 2. હવે A પ્લસ B પ્લસ C શું છે, તો કે A બરાબર 12, B બરાબર 12, C બરાબર 6 ભાગ્યા 2 બરાબર. તો આપણને અર્ધ પરિમિતિ શું મળશે, તો કે 30 ભાગ્યા 2, 12 બાર 24 પ્લસ 6 એટલે 30, 30 ભાગ્યા 2 એટલે અહીંયા આપણને મળશે 15 સેન્ટીમીટર, રાઈટ. આપણને 15 સેન્ટીમીટર શું મળ્યું, તો કે અર્ધ પરિમિતિ મળ્યું. હવે આ પરથી આપણે તે પરથી બરાબર આપણે શું શોધીશું, S માઇનસ A, S કેટલા શોધ્યા આપણે 15, A કેટલા છે 12, અહીંયા 3 આવશે, S માઇનસ B, તો કે S 15, B કેટલા છે, તો કે 12, આ પણ આવશે 3,
एस माइनस सी 15 माइनस 6 आप कितना આવશે તો કે 9 બરાબર તો આ રીતે આપણે કિંમતો શોધી નાખી બરાબર પાછળ આપણે સેન્ટીમીટર મૂકી દઈશું હવે ત્રિકોણ નું આપણે ક્ષેત્રફળ શોધીશું તો ત્રિકોણ નું ક્ષેત્રફળ सूत्र s into s minus a s minus b અને s minus c અહીંયા s ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું તો કે 15 s minus a શોધ્યા કેટલા આવ્યા 3 s minus b કેટલા છે 3 અને s minus c તો કે 9 બરાબર હવે સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આ ખાસ મૂકવાનું ભૂલતા નહીં હવે જો 15 એમ નાય ગુણ્યા અહીંયા 3 નો વર્ગ થાય ગુણ્યા અહીંયા 3 નો વર્ગ બરાબર સમજાઈ ગયું આ પદ અહીંયા સુધી ઓકે હવે અહીંયા કેટલા આવશે કયો તો જો અહીંયા 15 એમ નાય એમ અને આ 3 નો સ્ક્વેર છે 3 નો સ્ક્વેર છે એટલે 3 ગુણ્યા 3 અને અંડર રૂટ માં કેટલા આવે 15 સેન્ટીમીટર સ્ક્વેર હવે 3 * 3 એટલે 9/15 સેન્ટીમીટર સ્ક્વેર આ શું થયું આપણું ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર તો મિત્રો આપણે આ દાખલા નંબર 6 અહીં પૂર્ણ કર્યો બરાબર સૌપ્રથમ તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એના સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે આપણને ખબર હોવી જોઈએ કે સમદ્વિ બાજુ એટલે બે બાજુઓ જેની સમ એટલે કે સમાન હોય બરાબર એમાં પૈકી પ્રત્યેકની લંબાઈ 12 આપી છે તો બંને બાજુઓ જે સમાન છે એની 12 12 લંબાઈ થાય ત્રીજી બાજુ આપેલી નથી એ આપણે શોધવાની છે તો એ આપણને પરિમિતિ ઉપરથી મળી જાય બરાબર સી આ રીતે તો એ બી અને સી ત્રણેય મળી ગયા એ પ્રમાણે આપણને અર્ધ પરિમિતિ મળી જાય ત્યારબાદ અર્ધ પરિમિતિ મળી ગયા બાદ આપણે s - a s - b ને s - c આ રીતે ફાઇન્ડ કરી શકીએ ત્યારબાદ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે સૂત્ર છે સૂત્રમાં આપણે આ જે કિંમતો છે એ મૂકી દઈએ ત્યારબાદ મેં તમને કીધું તો કે એક્સપાન્ડ થઈ શકતું હોય તે કરી દેવું જેથી કરીને આપણને ઈઝી પડે એ કહ્યું ત્યારબાદ એનો ફાઇનલ આન્સર 9/15 સેન્ટીમીટરનો સ્ક્વેર ખાસ એકમ મૂકવાનું ભૂલતા નહીં ઓકે તો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે એક દાખલા નંબર મેં તમને 5 કરાવ્યો હતો એના જેવો જ એક દાખલો છે બરાબર છે જે તમને ફરીથી એક ઉદાહરણના સ્વરૂપમાં સમજાવી દઉં છું બરાબર જેથી કરીને તમને આગળના દાખલા ખ્યાલ આવે બરાબર છે તો કે ધારો કે અહીંયા આપ્યું છે એક ત્રિકોણની બાજુઓ 4:2:3 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 36 સેન્ટીમીટર છે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો કે ધારો કે ત્રિકોણની બાજુઓના માપ અહીંયા લખીએ કે ધારો કે ત્રિકોણની બાજુઓના માં 4x 2x અને 3x છે કેમ તો કે 4:2:3 છે તો એને આપણે 4x 2x અને 3x ધાર્યા તો ત્રિકોણની પરિમિતિ આપણે શોધીએ તો કે ત્રિકોણ ની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો બરાબર તો પરિમિતિ આપેલી છે 36 આપણે અહીંયા મૂકીશું હવે 4x + 2x + 3x જે ત્રણેય બાજુઓનો શું છે સરવાળો તો કે અહીંયા 36 એમ ના એમ 4x + 2x 6x + 3x એટલે 9x તો x બરાબર 36 ના છેદમાં 9 તો 9 × 36 અહીંયા x બરાબર આપણને કેટલા મળ્યા તો કે 4 મળ્યા આ પરથી
a बराबर कितना छे तो के 4x લઈએ તો કે 4x એટલે 4 ગુણ્યા 4 એટલે કે 16 સેન્ટીમીટર રાઈટ b બરાબર કેટલા છે 2x બરાબર તો કે 2 ગુણ્યા 4 એટલે 8 સેન્ટીમીટર રાઈટ અને c બરાબર આપણે 3x લઈએ તો કે 3 x ની જગ્યાએ આપણે જે 4 શોધ્યા એ તો કે 3 4 12 સેન્ટીમીટર ઓકે તો આ આપણને a b c મળી ગયા ઓકે હવે આપણે શું કરીશું તો કે અર્ધ પરિમિતિ શોધીશું તો કે અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ તો જે પરિમિતિ આપી હોય એના ભાગ્યા 2 એ જવાબ આપણને 36 આપેલી છે પરિમિતિ ભાગ્યા 2 એટલે આપણને મળશે 18 સેન્ટીમીટર ઓકે આ આપણને s બરાબર મળ્યું રાઈટ હવે આપણે s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c ફાઇન્ડ કરીએ s એટલે 18 a આપણે ફાઇન્ડ કર્યા કેટલા છે 16 બરાબર એટલે 18 માંથી 16 જાય તો 2 સેન્ટીમીટર હવે બીજું s 18 b કેટલા છે તો કે 8 18 માંથી 8 જાય તો 10 સેન્ટીમીટર c બરાબર કેટલા ફાઇન્ડ કર્યા તો કે 12 એટલે કે 18 માંથી 12 જાય તો 6 સેન્ટીમીટર બરાબર તો આ આપણે s - a s - b અને s - c ફાઇન્ડ કરી લીધા હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે ત્રિકોણનું क्षेत्रफल बराबर s into s minus a s minus b s minus c तो क्या કૌંસ માં આપણે 18 લખીશું s minus a આપણે જે ફાઇન્ડ કરી દીધા છે એટલે આપણે કૌંસ માં લખવાની જરૂર નથી બરાબર હવે અહીંયા s minus a આપણે કેટલા ફાઇન્ડ કર્યા છે તો કે 2 s minus b કેટલા છે 10 ઓકે s - c તો કે 6 બરાબર હવે આમાં એક્સપાન્ડ કરી શકાય એવું કઈ છે યસ તો કે 18 છે એટલે 6 તરી 18 આવું લખી શકાય આ 2 m ના m 10 ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 5 કરી શકીએ અને 6 તો જો 6 2 વાર છે 2 2 વાર છે રાઈટ એટલે આપણે આવી રીતે લખી શકીએ અહીંયા આપણે સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું ભૂલવાનું નથી ઓકે તો 6 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર ગુણ્યા 3 ગુણ્યા 5 હવે 6 નો સ્ક્વેર અને 2 નો સ્ક્વેર એ બંને આપણે 12 લખીશું ગુણ્યા 3 ગુણ્યા 5 અંદર અહીંયા સેન્ટીમીટર નો સ્ક્વેર તો અહીંયા 2 6 કેટલા થાય 12 અને અંદર શું થશે તો કે 15 બરાબર તો કે 15 સેન્ટીમીટર અંડર રૂટ ઓકે તો આ આપણો જવાબ થાય બરાબર જે તમે જોઈ શકો છો રાઈટ મિત્રો આ સાથે આપણો આ લેક્ચર પણ અહીં પૂર્ણ થાય છે મિત્રો આ વિડિયો લિંક સાથે આવા જ દાખલા તમને વર્કશીટમાં આપવામાં આવશે બરાબર જે તમારે રફ બુકમાં કરવાના છે અને વિડિયો લિંકના દાખલા છે એ તમારે તમારી CW માં ઉતારવાના છે તો મિત્રો આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ